नमस्कार दर्शक मित्रों, हूँ छूँ वैशाली पवारू और आप जो रहा छो दिवमरेड न्यूज। तो करिए एक नज़र आज ना मुख्य समाचार पर। रिपोर्टर मुस्ताक मेघाणी साथे भावनगर थी। आज भावनगर में आग पर चाली करबलाना शहीदों की याद मनावी। भावनगर सहित विश्वभरना शिया मुस्लिम द्वारा करबलाना शहीदों ने काड़ा कपड़ा पहरावी। शहीद आजम सत्यना सुल्तान इमाम हुसैन अलैहिस्सलाम अने तेमना लश्करना सरदार अब्बास अलमदरनी शहादत मनावी। तेमनी शहादत पछी जालिमोए तेमना खेमा तुंबुओ सड़गावी दीधा अने तेमना बीबी बच्चाओ सड़कता खेमामांथी नाना नाना बच्चाओं ने बीमार इमाम जैनुल आबदीन अलैहिस्सलाम ने तेमना फूई जनाबे जैनब पीठ ऊपर लई सड़कता खेमाथी बचाव्या हता। तेमनी आ मुसीबतनी याद में शिया मुस्लिमों तेमज अन्य धर्मना लोको पण खुला पगे आग उपर चाली इमाम हुसैन ने श्रद्धांजलि पेश करे छे। आग उपर प्रथम पग मुकनार हमीद भाई नूरानी हता, त्यार पछी दुल्हा पड़े छे, त्यार बाद तमाम मातमदार अने श्रद्धाळुओ आग उपर चालवा माटे आग ने खुल्ली मुकवामां आवे छे। मुस्ताक भाई मेघाणीए आग उपर चाली श्रद्धांजलि पेश करेल छे। रिपोर्टर मुस्ताक मेघाणी, दीव मिरर न्यूज, भावनगर। ભાવનગર ની અંદર ખંદક નું માતમ થાય છે। 1400 વર્ષ પહેલા કરબલા ની ધરતી ઉપર આ ખંદક બની હતી, જેમાં ઇમામ હુસૈન ના બચ્ચા બીબીઓ જે ખેમાઓ હતા એમાંથી આગ લગાડી હતી સિમરે, ત્યારે એમાંથી નીકળેલા હતા। ભાવનગરની ખંદક આ 70 વર્ષથી ખંદક થાય છે ને ભાવનગરની અંદર હિન્દુ મુસલમાન તમામ ભાઈઓ ખંદકમાં પડે છે ને આ ખંદક ઇમામ હુસૈનની યાદમાં મનાવવામાં આવે છે ને આ રીતે ઇમામ હુસૈનને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। તમારું નામ શું? ત્રિવેદી ભૌતિક રશ્મિકા। તમે ઇમામ હુસૈનની આ આગ ઉપર આવેલા તો તમને કેવો અહેસાસ થયો? બહુ ખાસ નહીં, આપણે ઉનાળામાં જેમ ચપ્પલ વગર ચાલે બહુ ગરમ નથી લાગ્યું એમ। તમે આમ શું ધંધો કરો છો, ભાવનગરમાં રહ્યો છો કે? ના, હું ભાવનગરનો જ છું અને મારા પપ્પા રિટાયર્ડ ડ્રાઈવર છે એસટીમાં। તમે કેટલા વર્ષથી ચાલો છો? હું 2-3 વર્ષથી ચાલું છું। આભાર ભૌતિકભાઈ, ખૂબ ખૂબ। દીવ મિરર ન્યૂઝ પ્રતિનિધિ મુસ્તાકભાઈ મેઘાણી ભાવનગરથી ખોજાશિયા ઇસનાશ્રીના અજાદારોને આજે મુલાકાત લેતા તેઓએ ભાવનગરની અંદર અજાદારીમાં આજે હજરત અબ્બાસની શહાદતનો દિવસ મનાવ્યો છે અને આજરોજ ખંદકનો પ્રોગ્રામ કર્યો છે। આ ખંદક ઉપર બાળકો તેમજ વૃદ્ધો અને જુવાનો બધા ચાલશે। આની અંદર દરેક ધર્મપ્રેમી જનતા પણ ચાલી શકે છે અને ચાલે છે શ્રદ્ધાંજલિપૂર્વક, અને હજરત અબ્બાસને અને ઇમામ હુસૈનને અને કરબલાના 72 શહીદોને શ્રદ્ધાંજલિ પેશ કરે છે। જય હિન્દ, જય ભારત।